નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દેવીય સંદેશ ભાગ 1 બ્રાહ્મણ તત્વ. ચાલો અમારી સાથે સામૂહિક ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઋગ્વેદ 5:44 શ્લોકનો ભાવાર્થ છે, જે જાગૃત છે અને આળસ અને પ્રમાદથી હંમેશા સાવધાન રહે છે તેઓને આ સંસારમાં જ્ઞાન અને વિજ્ઞાન મળે છે, તેઓને શાંતિ મળે છે, તેઓ મહાપુરુષ કહેવાય છે. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વિશેષ સંદેશ આપતા જણાવે છે કે ઉત્તિષ્ઠ જાગૃતિ પ્રાપ્તે બરા નિબોધન, ઉઠો જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી અટકો નહીં. સ્વામી વિવેકાનંદનો આ મૂળ મંત્ર છે. એક ભજન છે, ઉઠ જાગ મુસાફિર ભોળ ભય, જો જાગત હૈ સો પાવત હૈ. અહીં સૂચન છે કે ઉઠો અને જાગો, ત્યાં જ કશું મળશે, નહીં તો આ માનવ જીવન વ્યર્થ જશે. માનવ સૂતો પહેલા જાગે છે અને પછી પથારીમાંથી ઉઠે છે, પણ ના, શું આપણે ખરેખર જાગેલા છીએ? આપણી ઉપર અજ્ઞાન આળસ પ્રમાદ તમોગુણનો જે નશો છવાયેલો છે તેનાથી આપણી આંખો હજુ પણ બેડાયેલી છે. પછી આપણે જાગૃત ક્યાં છીએ? પરમ જાગૃત તો પરમેશ્વર છે. તે રીતે આપણે આપણી શક્તિ પ્રમાણે હંમેશા જાગૃત રહીશું, સદા સાવધાન અને કટિબદ્ધ રહીશું. આપણા કર્તવ્યના પાલન કરવામાં ક્યારે શરણે થઈશું નહીં. કાળ કરેશો હાજ કર, આજ કરેશો અબ ની ભાવનાથી હંમેશા કાર્ય પ્રત્યે સમર્પિત રહીશું, ઉદ્યોગી રહીશું, પ્રમાદી કરશું નહીં. આ પ્રકારે મહાવરો કરતા રહેવાથી આપણે પરમેશ્વરના ગુરુને પોતાનામાં ધારણ કરવાની સફળતાની સીડીઓ ચડી શકશું. આ સંસાર જાગૃત લોકો માટે બનેલો છે, જે આળસ રહિત થઈને પોતાના પુરુષાર્થથી સાચું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ હોય. જ્ઞાન વિજ્ઞાનની બધાની સુખ શાંતિ માટે અનેક વસ્તુઓનું નિર્માણ થાય, સુખ શ્રેય અશ્રેય બધું જ તેઓને મળે. સંસારની બધી સગવડો તેઓને સહજતાથી મળે છે. જે આળસુ છે તેઓ સુખ સગવડની પાછળ ભાગતો પડે છે. લાલચ અને ઈચ્છાઓ તો કરે છે, પણ તેના હાથમાં કશું આવતું નથી. તેઓ તામસિક તાણા નશામાં પડી રહે છે અને સાત્વિકતાનું અમૃત તેઓને મળતું નથી. આળસથી વધુ ઘાતક અને વધુ નજીકનો શત્રુ બીજો કોઈ નથી. આળસ અને પ્રમાદનો ત્યાગ કરી જ્યાં સુધી ઉદ્યમશીલતાનો માર્ગ અપનાવશે નહીં ત્યાં સુધી સ્થાયી પ્રગતિ શક્ય નથી. પરમાત્માની કૃપા મેળવવા માટે આપણે તેમના ચરણોમાં આપણા ઉદ્યમ સાહસ શ્રેય બુદ્ધિ શક્તિ અને પરાક્રમના પુષ્પ ચઢાવશું. ભગવાન તેઓને જ મદદ કરે છે જેઓ જાતે પુરુષાર્થ કરે છે. વેદની સ્પષ્ટ ઘોષણા છે, ન રૂતે શાસંત શ્રેય સખ્યાય દેવા. આજે સ્થિતિ અત્યંત વિષમ થતી રહી છે. નાના નાના બાળકો અને વિદ્યાર્થીઓ પોતાનો સમય બેકાર વાતોમાં પસાર કરે છે, અશ્લીલ અને નિર્થક સાહિત્યને રસપૂર્વક વાંચે છે અને પોતાના વિચારોને ખરાબ કરે છે. એટલું જ નહીં, ડોક્ટર, શિક્ષણ, વેપારી, ખેડૂત, મજૂર, અધિકારી બધામાં કામ ચોરી અને આળસનો રોગ ખરાબ રીતે ફેલાતા જાય છે. સમાજમાંથી આળસ રૂપી રાક્ષસને મારી ભગવાડવાનું બ્રાહ્મણનું